મકાઈના લોટના વડા બનાવવા માટે એક વાસણમાં એક મોટો વાટકો ભરીને કરકરો મકાઈનો લોટ લીધો છે એ લઈ લઈશું. ત્યારબાદ તેમાં બાઇન્ડિંગ માટે 4 ચમચી ઝીણો રોટલીનો લોટ ઉમેરીશું, 2 ચમચી સફેદ તલ, સ્વાદ અનુસાર મીઠું, 1/2 ચમચી હળદર, 1/2 ચમચી ધાણા જીરું પાવડર, 1/2 ચમચી લાલ મરચું પાવડર, થોડી હિંગ ઉમેરીશું અને ત્યારબાદ ક્રશ કરેલા આદુ મરચાં ઉમેરીશું. તો એ 2 ચમચી લઈ લીધા છે. તીખાસ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો. ફ્રેશ લીલા ધાણા અને 1/2 ચમચી અજવાની મસળીને ઉમેરી દઈશું. 2 ચમચી તેલ ઉમેરીશું, બધું સરસ રીતે મિક્સ કરી દઈશું. 1 ચમચી ખાંડ ઉમેરીશું અને 1/2 વાટકો અહીંયા ખાટું દહીં લઈ લીધું છે એ ઉમેરીને આપણે આનો કઠણ લોટ તૈયાર કરી લેવાનો છે. તો બધું દહીં ઉમેરીશું, જરૂર લાગે તો થોડું પાણી પણ ઉમેરી શકો છો. તો અહીંયા કઠણ લોટ તૈયાર કરી લીધો છે. 1 ચમચી તેલની મધ્યથી સરસ રીતે મસળી લઈશું. વડા તૈયાર કરીને બંને બાજુથી તલ લગાવીને તેલમાં ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાના છે. તો એકદમ ટેસ્ટી આપણા મકાઈના લોટના વડા બનીને તૈયાર થઈ ગયા છે.